गुजरात राज्यनी 162 नगरपालिकाओना कर्मचारीओना पगारमां गुजरात राज्य सरकारना कर्मचारीओनी सरखामणीमां खूब ज मोटी विसंगता रहेल छे। गुजरात राज्यनी घणी नगरपालिकाओमां हजु सुधी छठ्ठा पगार पंचનો પણ સંપૂર્ણપણે અમલ થઈ શકેલ નથી। આ અંગે ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી શહેર વિકાસી અને શહેરી ગૃહ નિર્માણ ગુજરાત રાજ્ય ગાંધીનગરની રૂબરૂ શુભેચ્છા મુલાકાત દ્વારા તેમજ સમયાંતરે અવારનવાર વિનંતી પત્રો પાઠવવામાં આવેલ, પરંતુ હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય ગુજરાત સરકારશ્રી કક્ષાએથી લેવામાં આવેલ ન હોય ત્યારે આજરોજ ગુજરાત રાજ્યની 162 નગરપાલિકાઓના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી। આ ઉપરાંત તારીખ 9/5/2017 रोज नगरपालिका ने लिखित आवेदन पत्र 12/5/2017 ना रोज कर्मचारीओनी मासिल तेमज जो कोई हकारात्मक निर्णय गुजरात सरकार कक्षाए थी लेवामां नहीं आवे तो तारीख 16/5/2017 ना रोज एक दिवस ना उपवास अने 19/5/2017 ना रोज अचोक्कस मुदत नी हड़ताल कार्यक्रम जाहेर कर्यो छे। गुजरात राज्यनी 162 नगरपालिकाओमां कर्मचारीना पगारमां गुजरात राज्य सरकारशीना कर्मचारीनी सरखामणीए खूब ज मोटी विसंगतता रहेल होय। गुजरात राज्यनी नगरपालिकामां गुजरात सरकारश्री तरफथी मेकम खर्चनी मर्यादा मुजब नगरपालिकाना कर्मचारीनो पगार धोरण नक्की करवामां आवेल होय। आ कारणोसर गुजरात राज्यनी घणी नगरपालिकाओमां हजु सुधी छठ्ठा पगार पंचनो पण संपूर्णपणे अमल थई शकेल नथी। आथी गुजरात राज्यनी नगरपालिकाओमां मेकम खर्चनी मर्यादानो मुद्दो नाबूद करवा माटे अत्रे अमो द्वारा तेमज नगरपालिका कर्मचारी महामंडळ द्वारा माननीय मुख्यमंत्री श्री गुजरात राज्य माननीय नायब मुख्यमंत्री श्री गुजरात राज्य मेहरबान मुख्य सचिव श्री मेहरबान सचिव श्री शहरी विकास शहरी गृह निर्माण तेमज मेहरबान नियामक श्री नगरपालिका गुजरात राज्य गांधीनगर ने रूबरू शुभेच्छा मुलाकात द्वारा तेमज लिखित पत्र द्वारा अवारनवार विनंती करेल छता पण हजु सुधी गुजरात सरकार श्री तरफ थी कोई हकारात्मक अभिगम प्राप्त थयेल न होय आथी गुजरात राज्य श्री नगरपालिका कर्मचारी महामंडळ द्वारा कार्यक्रम आपवानो नक्की करवामां आवेल होय। जेना सौप्रथम भाग स्वरूपे आज तारीख 6/5/2017 नगरपालिकाना तमाम कर्मचारीओ काळी पट्टी धारण करी पोतानी फरज अदा करशे। तारीख 9/5/2017 दरेक नगरपालिका कक्षाए मेहरबान कलेक्टर श्री अथवा मेहरबान सब डिविजनल मेजिस्ट्रेट श्री तेमज मेहरबान मुख्य अधिकारी श्रीने आवेदनपत्र पाठवामां आवशे। तारीख 12/5/2017 रोज तमाम कर्मचारीओ मासिल पर जशे तेमज 16/5/2017 रोज तमाम नगरपालिका कक्षाए एक दिवसना उपवास अने धरना करवामां आवशे। तेमज 19/5/2017 रोज तमाम नगरपालिका कक्षाए अचोक्कस मुदतनी हड़तालनो कार्यक्रम तमाम आवश्यक सेवाना कर्मचारीओ सहित जाहेर करवामां आवशे। ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટી તૂટવાના મોટા એંધાણ, અખિલેશ યાદવ મુલાયમસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરત નહીં કરે તો પાર્ટી તૂટી જશે। લખનૌ સમાજવાદી પાર્ટીના નેતા શિવપાલ યાદવ ભત્રીજા અખિલેશ યાદવને આખરી અલ્ટિમેટમ આપેલ છે। જો અખિલેશ યાદવ મુલાયમસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરત નહીં કરે તો પાર્ટીમાં મોટા ભંગાણ થશે। ઉત્તર પ્રદેશમાં અખિલેશના નેજા હેઠળ ચૂંટણી લડ્યા બાદ સમાજવાદી પાર્ટીને ધોબી પસરાટ મળેલ છે, ત્યારે શિવપાલ યાદવ જો નવી પાર્ટી બનાવવાના એંધાણમાં સમાજવાદી સેક્યુલર પાર્ટી નામથી જાહેરાત થાય તેવી સંભાવનામાં મુલાયમસિંહ અધ્યક્ષ હશે। આજે તારીખ 6/5/2017 એટલે કે નેશનલ નર્સ ડે છે। દરેક હોસ્પિટલની મુલાકાત લેતા આપણને ડોક્ટરની સાથે સફેદ કોટમાં હરતી ફરતી બહેનો જોવા મળે છે। તે માનવીને બીમારીમાંથી ઉભો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। તેની મીઠી મધુર બોલીથી દર્દી અડધો સાજો તુરંત થઈ જાય છે, બાકીનું કામ ડોક્ટર અને દવા કરે છે। આજે વિશ્વ નર્સ ડે પર આપણે આ પાત્રને યાદ ન કરીએ તો પછી ભાઈ આપણે માણસાઈ ન કહેવાય। જે માનવીના જીવનને બીમારીના ખાટલેથી બેઠું કરે છે તે પાત્ર છે નર્સ।
મોદીજીએ હટી જવા કહ્યું અને તે જાતે જ બૂટ ઉતારી લેશે તેવું કહ્યું. આને કહેવાય સત્તાનો પાવર નહીં અને સરળ માણસ. બાકી તો ઘણા એમએલએ એમપી પોતાના કર્મચારીઓ પાસે બૂટની દોરી બંધાવતા જોવા મળે છે. ત્યારે મોદીજી પીએમ હોવા છતાં એ સરળ છે. તે ઘણી વખત બાળકોને જોઈને તમામ પ્રોટોકોલ તોડીને બાળકોને રમાડવા દોડી જાય છે. વાણિજ્ય વેરા વિભાગ જૂનાગઢ તથા કેન્દ્રીય આવકારી જકાત વિભાગ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જીએસટી કાયદાની સમજ આપવા માટે લેવા પટેલ કન્યા છાત્રાલય કેશોદ ખાતે તારીખ 5ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વાણિજ્ય વિભાગ દ્વારા ખાસ કરીને 1/7/2017 થી અમલમાં આવનારા જીએસટીના નવા કાયદા માટે અલગ અલગ શહેરોમાં વેપારી વર્ગને માહિતગાર કરવા માટેના કરવામાં આવતા આયોજનમાં કેશોદ શહેરના વેરા સલાહકાર વિઠલાણી તેમજ કોટડિયા એકાઉન્ટન્ટ તેમજ બહોળી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. અગાઉથી અલગ અલગ એસોસિએશનને લેટર દ્વારા જાણ કરવામાં આવી હતી. ઓનલાઈન પદ્ધતિથી ઓપરેટ થનાર આ ટેક્સમાં ખરીદ વેચાણની માહિતી સમયસર ઇનપુટ કરશે એ જ આ ટેક્સના લાભ મેળવી શકશે. સુપ્રિન્ટેન્ડન્ટ સેન્ટ્રલ એક્સાઇઝ વેરાવળ. જીએસટી બાબતે ટ્રેડ અને વેપારી અવેર કરવા માટે થઈને આજરોજ વેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે જીએસટી સંમેલનનું આયોજન કર્યું છે તેમાં પાર્ટિસિપેટ કરવા માટે થઈને અમે આમંત્રિત કરવામાં આવ્યું છે. જીએસટીનો કાયદો નવો હોવાથી સૌથી વધુ મહત્ત્વનું એ છે કે વેપારીઓ અને ટ્રેડ કાયદા વિશે અવગત થાય. જેના માટે થઈને વેટ ડિપાર્ટમેન્ટે જાય રીતે સેમિનાર કર્યો છે એ જ રીતે સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ પર જિલ્લા લેવલે જૂનાગઢમાં અથવા પોરબંદરમાં આખી મહિના દિવસ પહેલાં સેમિનાર કરેલો અને ટ્રેડ એસોસિએશન પ્લસ ચેમ્બરના માણસો એટેન્ડ કરી વ્યવસ્થિત રીતે સમજી અને ખાસ કરીને અત્યારે જે મેઇન ઇસ્યુ છે આ લોકોને માઇગ્રેશનનો કે જે રજિસ્ટર્ડ સ્ટેટ લોમાં હોય છે એને જીએસટીમાં માઇગ્રેશન કરવા માટે થઈને જે બધી પ્રોબ્લેમ થતા હતા એના માટેનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. કાયદા પ્રત્યેના રિટર્ન પેમેન્ટ દરેક બાબતે સેન્ટ્રલ એક્સાઇઝ તરફથી પણ સમજાવવામાં આવ્યું છે અને આજે પણ વેટ ડિપાર્ટમેન્ટવાળા લોકલ લેંગ્વેજને લીધે બહુ સારી રીતે સમજાવી શકશે અને ભલે એટલા શક્ય પ્રયત્નો ટ્રેડને સહુલિયત રહે એટલા માટે કરવામાં આવશે. આજે જીએસટી વિશે માર્ગદર્શન આપવા માટે વેપારીઓને યોગ્ય અને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન મળે અને જીએસટીમાં જે કંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ એને કરવાના થતાં કામ લીગલી રિટર્ન પત્રકો રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કઈ રીતે કરવું એના વિશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી મળેલી સૂચના અને અમારા ડિપાર્ટમેન્ટના એડવોક તરફથી વાણિજ્ય વેરા કમિશનર તરફથી મળેલા આયોજન પ્રમાણે અમે આજે જીએસટી વિશે માર્ગદર્શન આપવા માટે કેશોદ મુકામે જીએસટીનો સેમિનાર એક રાખેલો છે. એમાં એ સેમિનારમાં હું એમ વાલોડિયા વાણિજ્યક વેરા અધિકારી ઘટક 2 જૂનાગઢ તરફથી એક્સાઇઝ કસ્ટમ એક્સાઇઝ તરફથી શ્રી સુકેતુ દવે સાહેબ અને અમારા સ્ટાફ સાથે અમે આજે અહીંયા કેશોદ મુકામે વેપારીઓને યોગ્ય માર્ગદર્શન એના પ્રશ્નોના મૂંઝવતા પ્રશ્નોનો જવાબ યોગ્ય ઉત્તર આપી શકીએ એના માટે અમે આ સેમિનાર આજે અહીંયા ગોઠવેલો છે. અમરેલીના માણેકપરા વિસ્તારમાં પંડિત દીનદયાળ જેનેરિક દવાઓનો સ્ટોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સ્ટોર ખુલ્લો મુકાતા ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોને રાહતના ભાવે દવાઓ મળી રહી છે. આ સ્ટોર ખુલ્લો મુકાતા અમરેલી તેમજ આજુબાજુની જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.